साथी चलो आगे बढ़ो, बधाई साथी आपने बधाई भले पहाड़
साहस भर्या आपड़ा कदम, कदम એટલે આપડા પગ, આપડા પગ જો સાહસથી ભરેલા હશે, આપડામાં હિંમત હશે તો એ આપડા કદમ એટલે કે આપડા પગની અંદર ઝૂકશે, નમશે કદમમાં એ નક્કી, આપણી મંજિલ નક્કી જ છે, પણ ક્યારે જ્યારે આપડા પગની હિંમત, પગની અંદર હિંમત હશે, આપડામાં સાહસ હશે, આપડામાં દ્રઢ નિર્ણય શક્તિ હશે તો મંજિલ પોતે પણ આપણા કદમની અંદર ઝૂકશે. થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મતદારમાં. ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના. આપણે કોના વારસ છીએ? ગાંધી અને મહાવીર. મહાવીર સ્વામીને બધા ઓળખો છો ને? અને ગાંધી. અહીંયા કાવ્યનું હેડિંગ જ તમને બતાવે છે કે અમે પાંડવો સરદારના. પાંડવો એટલે ભાઈ ભાઈ. કોના છીએ આપણે બધા? ભાઈ ભાઈનું સરદાર. સરદાર કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા નેતા. એમને કયું બિરુદ આપવામાં આવ્યું હતું? લોખંડી પુરુષ. કેવું બિરુદ આપવામાં આવ્યું હતું એમને? લોખંડી પુરુષ હતા, એટલા બધા હિંમત વાળા હતા. એટલે અહીંયા કવિયત્રી કહે છે કે આપણે કોના વારસદાર છીએ, કોના કરતાર છીએ, આપણાને બનાવનાર કોણ છે? તો ગાંધી અને મહાવીરના, આપણે ગાંધી બાપુ અને મહાવીર સ્વામીના વારસદાર છીએ. વારસ અમે કરતારના. વારસ એટલે જવાબદારી, હક, દાવો. એટલે કે આપણને મોકલનાર કોણ છે? ભગવાન. ભગવાને આપણને અહીંયા શું કરવા માટે મોકલ્યા છે? સારા કાર્યો કરવા માટે. ના આફતો રોકે કદી અમે વાદવો સરદારના. આફત, મુશ્કેલી, દુઃખ, સંકટ ગમે તે આવે તો પણ આપણને રોકી શકે નહીં. કેમ? કે અમે વાદવો સરદારના. અમે કોણ છીએ? બાંધવ એટલે અમારા ભાઈ, અમારા સગા, બધા કેવા છે? સરદાર જેવા છે. સરદારના છીએ અમે બાંધવો. થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજદારના. અહીંયા તમારું કાર્ય પૂર્ણ થાય છે. તમારું પૂરક વાચન પણ પૂર્ણ થઈ ગયું. દ્વિતીય સત્ર પણ પૂર્ણ થઈ ગયું. અહીંયા તમારે ચોપડીનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. હવે તમારે વિષયની નોટમાં કાવ્ય લખવાનું છે. કાવ્ય લખાઈ જાય પછી શબ્દ સમજૂતી લખવાની. શબ્દ સમજૂતી બે વાર લખવાની. કેટલી વાર? બે વાર. કારણ કે આમાં અભ્યાસ અને સ્વાધ્યાય આપેલા નથી. એ તમે આવશો સ્કૂલમાં ત્યારે અમે લખાવીશું. એટલે પૂરક વાચનના સ્વાધ્યાય કાંઈ તમારે લખવાના નથી. કાવ્ય હોય તો કાવ્ય લખવાનું અને શબ્દ સમજૂતી લખવાનું. પ્રશ્નના જવાબ અમે લખાવીશું. બધાને ખબર પડી ગઈ કાવ્યની અંદર? બધા મજામાં છો? ચલો હવે તમારી પણ થોડાક દિવસમાં સ્કૂલ ચાલુ થશે એટલે તમારે બધાએ અત્યારે નોટો ઘરે બેસી પૂર્ણ કરવાની. અક્ષર સારા આવે એના માટે અનુલેખન કરવાનું. કેટલા ચોપડો બનાવે છે અનુલેખનનું? કોઈએ નહીં બનાવે, ટીચર તો બોલ્યા કરે ને. એટલે રોજ એક પાનું આજથી લખવાનું ચાલુ કરી દેજો. જેણે નથી લખ્યું એને હજુ વેકેશન બે મહિનો પૂરો થશે, તમારું નવું ધોરણ આવશે ત્યાં સુધીમાં તમારા અક્ષર પણ સારા થઈ જશે. નમસ્તે, બાય બાય મિત્રો.